जय माता जी, जय श्री कृष्ण। तो आज आपणे सांभळीशुं पुरुषोत्तम मासनी कथा अने तेनी पूजा विधि। तो चलो शुरू करिए पुरुषोत्तम मास कथा अने पूजा विधि। पुरुषोत्तम मास पूजा विधि। ज्यारे पुरुषोत्तम मास आवे त्यारे घड़ानी स्थापना करवी, आखो महीनो अखंड घीनो दीवो बाळवो, सवारे वहला उठीने नदीए नहावा जवू, नाही धोईने गळानું પૂજન કરવું, દીવાના દર્શન કરવા, પીપળાનું અને તુલસીનું પૂજન કરવું, આખો મહિનો એકટાણું ભોજન કરવું, રાત્રે ભોય પથારી કરવી, મહિનો પૂરો થાય બ્રાહ્મણને અબોટિયું એક જોડી કપડાં તથા યથાશક્તિ દાન આપવું। પુરુષોત્તમ માસ વ્રત કથા। તો પુરુષોત્તમ માસની વ્રત કથા શરૂ કરીએ। તો એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા, સાથે કોઠાર ભરેલા, શરીરે સુખી પણ ઘરમાં છોકરો ના મળે। પુરુષોત્તમ માસ આવ્યો, બ્રાહ્મણ બ્રાહ્મણી તો નિત્ય નદીએ નાહવા જાય, નાહી ધોઈ પૂજન કરે, પણ એમને ખાવા પીવાની અગવડ પડે। વહુ હોય તો કેવું, રસોઈ કરીને તો મૂકે ને, એવો એમને નિરંતર વિચાર આવે, પણ વહુ ક્યાંથી લાવે, છોકરો હોય તો વહુ આવે ને। બ્રાહ્મણીને કહ્યું, ગમે તે રીતે વહુ લાવો। બ્રાહ્મણ કહે, વહુ ક્યાંથી લાવું, છોકરો જોઈએ ને। બ્રાહ્મણી કહે, કોઈ પૂછે તો કહેજો કે છોકરો તો કાશીએ ભણવા ગયો છે। બ્રાહ્મણીએ તો ભાતું પોતું ભેગું કર્યું। બ્રાહ્મણે ખડીઓ ભરીને રૂપિયા લીધા અને પરગામ જવા નીકળ્યું। બ્રાહ્મણ પૂછતો પૂછતો એક ગામ બીજું ગામ એમ ચાલ્યો જાય છે। એક ગામમાં બ્રાહ્મણને કુંવારી છોકરીની ભાળ મળી। એ તો એને ત્યાં ગયો અને તેના પિતાને કહેવા લાગ્યો, મારો છોકરો કાશીએ ભણવા ગયો છે, પુરુષોત્તમ માસ ઉતરે આવશે, માટે તમારી છોકરી મારા છોકરા સાથે પરણાવો। અરે ભાઈ, છોકરા વિના છોકરી કોની સાથે પરણાવો? છોકરીના બાપે કહ્યું, લેખણ સાથે ફેરા ફેરવો, ચોથો ફેરો અધૂરો રાખો, છોકરો આવે ત્યારે ફેરવીશું। છોકરીના બાપે હા ભણી, નવરંગી ચોળી બંધાવી, મંગળવાજા વાગતા થયા અને છોકરી તો પરણવા બેઠી। છોકરીને તો લેખણ સાથે ત્રણ ફેરા ફેરવીને પરણાવી દીધી। બ્રાહ્મણ વહુને લઈને ઘરે આવ્યો, વહુ નિત્ય રાંધી આપે છે। બ્રાહ્મણ બ્રાહ્મણી જમી પરવારી પૂજા કરે છે। એક દિવસ બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ નાહવા ગયા। વહુ રાંધવા માટે દેવતા લેવા પડોશણને ત્યાં ગઈ। વહુએ કહ્યું, કાકી રે કાકી, મને દેવતા આપો ને। પડોશણ બોલી, કાકીસી ને સાસુસી, તારે વળી વર જ ક્યાં છે? તને તો છેતરીને પરણાવી લાવ્યા છે,
એ તો વાંચ્યા છે, એમને વળી છોકરા જ ક્યાં છે? પડોસણની વાતથી વહુ મૂંઝાણી, એ તો ઘરે આવીને રડવા બેઠી, રોવાના ભાનમાં રસોઈ કરવાનું એ ભૂલી ગઈ. સાસુ સસરા નદીએ નાહીને આવ્યા. વહુને રડતી જોઈને પૂછ્યું, વહુ રડે છે કેમ, શું થયું? વહુએ બધી વાત કરી અને કહેવા લાગી, તમારો દીકરો મને બતાવો. સસરાએ કહ્યું, તું ધીરજ રાખ, છોકરો આવશે, અવશ્ય આવશે. સાસુએ તો સાતે કોઠારની ચાવીઓ અને બધું ઘર વહુને સોંપ્યું. સાસુના મનમાં એમ કે કંઈ કરતા વહુનો જીવ ઘોંટે છે. વહુએ તો સાસુ સસરા નાહવા ગયેલા તે વેળા કોઠાર ઉગાડ્યા. પહેલો કોઠાર ઉગાડ્યો તો અનાજનો ભરેલો, બીજો કોઠાર ઉગાડ્યો તો વાસણ કોસણનો ભરેલો, ત્રીજો કોઠાર ઉગાડ્યો તો જાત જાતના વસ્ત્રોથી ભરેલો, ચોથો કોઠાર ઉગાડ્યો તો સોના રૂપાના ઘરેણાથી ભરેલો, પાંચમો કોઠાર હીરા મોતીથી ભરેલો. વહુએ તો સાતમો કોઠાર ઉગાડ્યો, ત્યાં તો આ શું, દીવાના તેજથી આખો ઓરડો જગમગ જગમગ થઈ રહેલો, અને દીવાને અજવાળે એક પુરુષ પોથી વાંચે. કેવો પુરુષ! પીળું પિતાંબર પહેરેલું, કપાળે કેસરની આડઈ કરેલી, ખભે જનોઈ પહેરેલી, રેશમી ઉપરણું નાખેલું અને પોથી ભણે. વહુને જોતા જ પેલો પુરુષ બોલી ઉઠ્યો, ઓરડો બંધ કરો, કમાળ ભીડો, મારા મા બાપના વ્રત ભાગશે. પુરુષોત્તમ માસ પૂરો થયે, મને બોલાવજો, હું આવીશ અને તમારા સાથે ચોથું મંગળ વર્તીશ ને પરણીશ. વહુએ જટ દઈને કમાળ ભીડ્યા. એના મનમાં હરખ સમાતો નથી, એને સાસુ સસરાની વાત સાચી લાગી. પુરુષોત્તમ માસ પૂરો થયો, આજે ઉજવણું હતું એટલે વહુ તો ઘરે ઘરે નોતરા દઈ આવી. થોડી વારમાં બ્રાહ્મણો આવ્યા અને વેદના મંત્રો બોલવા લાગ્યા. વહુ કહે, સાસુજી ચોરી બંધાવો ને, આજે તો તમારો દીકરો આવવાનો છે, ભૂલી કેમ ગયા? હજુ તો મારે ચોથું મંગળ વર્તવાનું અધૂરું છે. સાસુ તો વિમાસણમાં પડ્યા. છોકરો શો ને વાત સી, એણે ભગવાનના ભરોસે ચોરી બંધાવી અને મંગળવાજા વાગવા માંડ્યા. બ્રાહ્મણો કહે, હવે વર કન્યા પધરાવો. સાસુને મૂંઝાતી જોઈ વહુ બોલી, કેમ મૂંઝાવ છો? તમે તો કહેતા હતા કે મારો છોકરો કાશી ગયો છે, પણ તે સાતમા કોઠારમાં પોથી વાંચે છે,
એમણે મને કહેલું, મારું નામ પુરુષોત્તમ રાય છે, મને છેલ્લે દહાડે બોલાવજો એટલે હું આવીશ. સાસુએ સાદ કર્યો, બેટા પુરુષોત્તમ રાય બહાર આવો. ત્યાં તો નવાઈ જેવો બનાવ બન્યો. થોડી વારમાં ઓરડાના બારણા ઉઘડ્યા, ચાખડીઓ બોલવા લાગી અને પુરુષોત્તમ રાય બહાર આવ્યા. પીળું પિતાંબર પહેરેલું, કપાળે કેસરની આડ કરેલી અને લાલ ચાખડીએ ચડેલા બ્રાહ્મણી તો પુરુષોત્તમ રાયને ભેટી પડ્યા અને એમને પરણવા બેસાડ્યા. ચોથું મંગળ વર્તાયું અને પાંચમે મંગળે પુરુષોત્તમ રાય પરણી ઉઠ્યા. ઘરમાં આનંદ થઈ રહ્યો. તો અહીંયા આ કથા સમાપ્ત કરીશું અને તમને કેવી લાગી એ કમેન્ટમાં જણાવજો. સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.